સુરતના વરાછામાં અમર જ્વેલર્સમાં ઘૂસીને 6 રાઉન્ડ ફાયરિંગ કરનાર બનાવમાં હુમલાનો ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ કીમના હથોડા ગામની જમીનનો વિવાદ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે પકડાયેલા વિજયે જણાવ્યું હતું કે તે રાજસ્થાનના લોરેન્સ ઇબ્રોઇનના કહેવાતી ફાયરિંગ કર્યું છે લોરેન્સે માત્ર અમર જ્વેલર્સનું સરનામું આપ્યું હતું અને માત્ર ગભરાવા માટે એક રાઉન્ડ ફાયરિંગ કરવાની સૂચના આપી હતી લોરેન્સ એ શા માટે વિજયને માત્ર ગભરાવવા માટે ફાયરિંગ કરવા કહ્યું તે લોરેન્સ પકડાશે પછી જ ખબર પડશે સુરતના વરાછામાં અમર જ્વેલર્સમાં ઘૂસીને એક જણાએ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને પકડાઈ ગયો હતો જ્યારે મહેન્દ્ર ઉર્ફે મેંદો અને કપિલ ઉર્ફે બાવો મોપેડ પર ભાગી ગયો હતો પકડાયેલ વિજય કરપાડા પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે વિજયે કહ્યું કે તેણે રાજસ્થાનના લોરેન્સ બિશ્રોયના કહેવાતી ફાયરિંગ કર્યું છે લોરેન્સ માત્ર અમર જ્વેલર્સનું સરનામું આપ્યું હતું અને માત્ર ગભરાવા માટે એક રાઉન્ડ ફાયરિંગ કરવાની સૂચના આપી હતી લોરેન્સે શા માટે વિજયને માત્ર ગભરાવા માટે ફાયરિંગ કરવા કહ્યું તે લોરેન્સ પકડાય પછી જ ખબર પડશે એટલે હાલ સત્તાવાર કારણ જાણી શકાયું નથી જો કે હથોડા ગામની જમીનનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે આ બાબતે અમર જાલેસના દેવેન્દ્ર મગન વાવિયાએ ચાર સપ્ટેમ્બર બે ના રોજ હસમુખ વલ્લભ બંડેરી અને કપિલ કુમાર ટાંગ વિરુદ્ધ પરાછા પોલીસ સ્ટેશનમાં છેત્રપિંડીની ફરિયાદ આપી હતી જેમાં લખ્યું હતું કે દેવેન્દ્ર વાવલિયાએ હથોડાની જમીન બે કરોડમાં હસમુખ અને વલ્લભ પંડેરી પાસેથી લીધી હતી બાદમાં હસમુખ અને કપિલે આ જમીન અન્ય કોઈને વેચી મારી હતી બીજી તરફ સપ્ટેમ્બર બે હજાર સત્તર માં કમલેશ ભેસાણીયા નામનો બિલ્ડર રાધિકા બિલ્ડર ગ્રુપના ભાગીદારે ઝેર પી ને આત્મહત્યા કરી હતી તેમાં કમલેશે જ સુસાઇડ નોટ લખી હતી તેમાં ઉલ્લેખ કર્યો કે અમલ જ્વેલર્સ વાળા દેવુ મગન વાવિયા મગન વાવ્યા નિમેશ સાકરિયા બિપિન કરમડિયા તરંગ કથરિયા અને દેવસી કથરિયા વ્યાજ સહિત નાણાં ચૂકવ્યા હતા છતાં ધમકી આપતા હતા અથોડા જમીન પર લખાણ લેવા આત્મહત્યા કરી હતી હથોડા ગામની વિવાદ બન્યો કે શું તે દિશામાં તપાસ મહત્ત્વની છે ડીએસ કોટારે જણાવ્યું હતું કે માત્ર ભય ફેલાવવા માટે ફાયરિંગ કર્યું હોય એવું જણાય છે ફાયરિંગમાં ઘાયલ મેનેજરની તબિયત સુધારા પર છે પકડાયેલ વિજય પોલીસને શરૂમાં જણાવ્યું કે તેની સાથેના સાગિરતોનું નામ મયુરસિંહ જાડેજા અને દિનેશ શુક્લા છે પછી બીજા દિવસે કબૂલાત કરી કે તેની સાથે જે માણસો આવ્યા હતા તેમના નામ મહેન્દ્ર ઉર્ફે મેંદો અને કપિલ ઉર્ફે બાવો છે કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત